श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे। स्वामी बात करी जे तीन प्रकार ना दुख कहवाय छे। दुख तीन प्रकार ना है। तेमा हमणा बे दुख नथी, एटले एक ज दुख रह्यु। बे तो गया એટલે તે બે દુઃખ નથી, તે અધિભૂત જે કોઈ મારતું નથી, ને અધિદૈવ જે કાળ પડતો નથી। કાળનો બાપ ખોરાન એ બધા આખી દુનિયા નમાઈ દીધી છે। બધા ગમે મોટો હોય ઉંમરબંધ હોય અને ક્યાંથી ઘૂસી જાય છે ખબર ન પડે, ભલ ભલાને આવરી લે છે। એટલે કાળનો બાપ, કાળનું પ્રધાન પણ છે એમાં બાપ। એને કાળ પડતો નહીં, ને હવે અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે, એ તો જન્મો જન્મથી રહ્યું છે, જન્મો જન્મથી। બીજા બે તો આવે ને જાય, પણ મનની પીડા તો અખંડ, દેહ છે, જીવ છે, એની સાથે જડાયેલો છે મન। એટલે મનની પીડા જો સ્વામી વાત કરી, બહુ સુંદર વાત કરી છે। ને હવે અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે, તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, અને તે ટાળવાનો હેતુ જ્ઞાન છે, સમજણ। એવી સમજ આવે એટલે મનનું ચાલે નહીં, તે હોય તો દુઃખ ના થાય, તેનો બીજો ઉપાય નથી। એટલે સમજણ, જ્ઞાન હોય એ સિવાય બીજો ઉપાય નથી, સમજણ જ કરવી પડે। એટલે બધું વરી વરીને ફરી ફરીને આના ઉપર આવે સમજણ। સમજણ હોય તો બસ બધું કામ થાય। સમજણ એવી પ્રકારની કે જે ભગવાન તરફ આપણને લઈ જાય, ભગવાનમાં જોડાય, એવી સમજણ। બીજી સમજણ ઠીક છે, પણ આવી સમજણ તમે ભગવાનમાં જોડાય તો કોઈ પ્રકારનું દુઃખ રહે નહીં। સારું હોય તો ભોગવા માંડીને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય, અને જીવ માહિતી હાર પણ પામી જાય। માટે જેટલું વિષયિત છે એટલું રહેશે તેટલું સારું રહેશે। આ એક આપણે આ દ્રઢ કરી રાખવી, આ લીટી, જેટલું વિષયિત છે તો રહેવાય તેવું સારું રહેશે। આપણે માનીએ પદાર્થ ભેગા કરીને સુખી રહીએ, પણ સ્વામી કહે અંતે દુઃખ જ થાય। જો માયારામ ભટ્ટ ને બધા હાટડી માંડવા જઈ તો સવાર પડી ગઈ, ખાલી નક્કી કરો શું લાવું શું રાખવું છે, તો હાથ ધોઈ નાખ્યા અને બધું આથી આરામ જે બધું દુકાન ને બધું કરવાનું માંડી વાર્યું, તો જે એવું છે તો આપણને લાગે, પણ બંધન તો થાય જ, પદાર્થના બંધન થયા હોય ત્યાં વિના, એટલે એનો ત્યાગ કરો એ એટલું જ સારું છે। નહીં તો બંધન તમને દેખાય નહીં, સૂક્ષ્મપણે અને અંદર સંકલ્પ થયા કરે, પૂજા કરતા હોય, બીજું કરતા હોય, આરતી કરતા હોય, એમાં બધા સંકલ્પ થવા લાગે, તો એનો ત્યાગ જ કરું, મનમાંથી જ કાઢી નાખો। ભાઈ મનમાંથી મારે જોઈએ જ નહીં, મારે જોઈએ જ નહીં પદાર્થ, એવું મનમાં રટતા રહું, રટન કરું,
એટલે તો જ સારું રહેશે. ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિકતી છે. કંઈક જણસ વેચાય તે આરસ આસને બેઠા આપે તો લઈએ, ને બીજ તો ઉઠીને લેવા જાય, ને ત્રીજો તો પોતાને ના આવે તો કહેશે જે મને કેમ આપ્યું નહીં. એ ત્રણ ભેદ છે, ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. મળે પણ તેનો ત્યાગ, આ ત્રણ પ્રકારના ભેદ અને ચોથો વિશિષ્ટ, ચોથો બધાથી જુદો પાડ્યું. ત્રણ પ્રકારના ભેદ ચોથો કે પોતાને એ છે, ને મળે તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. મળે પણ ત્યાગ કરે એ ઉત્તમ પ્રકારનો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ના હોય તો જ આ જીવનું સારું રહે. કનેક્શન તો થઈ ગયું. મોટા યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એને એનો જોગ રહે અખંડ. જોગ તો મનથી જોડાયેલા છે. મનની રુચિ, મોટા પુરુષની રુચિ અને પોતાની મનની રુચિ એક થઈ જાય અને એવી રીતે ત્યાગ રહે. નહીં તો પદાર્થનો ઢગલા થશે, વરી થશે ને બંધ નહીં થાય. તે તો બંધ કરવું, જોડા સીવડાવીને પહેરા જેવું સુગમ છે. ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરા જેવું સુગમ છે. આપણે આખી પૃથ્વી મળાવી હોય ચામડાથી, ક્યાંથી મળે? આપણે એક ખૂણો એવું ના મળે. પણ પોતાના પગમાં જોડા પહેર્યા તો આખી પૃથ્વી પર ફરે તો મળેલું કહેવાય. તો સ્વામી કહે આ ન ભોગવવું એ ઉત્તમ ચોથી પ્રકાર છે. અને એ તો મોટા પુરુષનો સંબંધ હોય, મનથી સંબંધ હોય, પોતાની રુચિ મોટા પુરુષની રુચિ મનમાં એક થઈ જાય ત્યારે ઠીક 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 કરે. એ ટૂંકમાં મોટા પુરુષને જે ગમે, એમની મનમાં ઈચ્છા હોય એ રીતે આપણું મન એમના ભેગું ભરાઈ દેવું તો આપણે સારું રહેશે. એની તો સ્વામી કહો પદાર્થના ઢગલા થાય વરી થશે તે તો બંધ નહીં થાય. ગમે એટલું બધું પદાર્થો આયા જ કરે છે, ઢગલા બંધ આયા કરે છે. અને મોટા શહેરનું સેવન એમાં ઢગલા બંધ, એટલે આપણી મોટા પુરુષ સાથે આપણી રુચિ ભેરવી દઈ. એમને જે ના ગમે આપણે ન જ ગમવું જોઈએ. અને એવી રીતે રહે તો જ માન ઠેકાણું પડે. સહજાનંદ સ્વામી મહારાજની જય.